ગારિયાધારમાં નગરપાલિકાના સદસ્યોએ કમિશનર શ્રી સાહેબને અરજી આપી હતી. આજરોજ રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી પ્રાઇવેટ લિમિટેડ સુરત કે જેઓના તારીખ 12/9/2019 રૂપિયા 34,47,424 તથા તારીખ 12/6/2018 રૂપિયા 9,73,832 તો આવી એજન્સીઓ કરોડો રૂપિયાની ચોરી કરી હોય તો આવી એજન્સીઓ તાત્કાલિક તપાસ કરીને ચોરી પકડવી અને આ સાથે એજન્સીના બંને બિલની કોપી સામેલ કરીએ છીએ તો વહેલી તકે ધોરણસરની કાર્યવાહી દંડ સાથે વસૂલ થાય અને તે માટે આજરોજ પૂરતા કાગળો આપ સાહેબને મોકલીએ છીએ તેવું જણાવ્યું હતું. નગરપાલિકાની અંદર અમે ગારિયાધાર નગરપાલિકાના કોઓપરેટર છીએ તો ગારિયાધાર નગરપાલિકા જીએસટી વિષયની અંદર તારીખ 7/7/2018 રોજ ગુડ્સ એન્ડ સર્વિસ જિલ્લા કક્ષાએ અમે ફરિયાદ કરેલી કે ગારિયાધાર નગરપાલિકાની અંદર કરોડો રૂપિયાની જીએસટી ચોરી થાય છે. તો ગારિયાધાર નગરપાલિકા છે એ જીએસટી વિભાગ ગુજરાતની બહાર આવતી છે કે જીએસટી એરિયાની બહાર આવતી છે, આની અંદર જીએસટીનો એક ટકોય અમલ નથી થતો. તો આની માટે અમે કાગળ લખેલો, બિલો સાથે અભિપ્રાય આખો આપેલો, એના ફોલોઅપમાં જીએસટી ઓફિસમાંથી કમિશનરશ્રીનો કાગળ આવેલો 7/7/2018 રોજ. પણ એનો કાગળ આવ્યો હતો કે તમે જીએસટીના બિલો સાથે આક્ષેપો થયા છે, ગારિયાધાર નગરપાલિકા સદસ્યોનો આ બિલો સાથે ચીફ ઓફિસર અહીંથી અભિપ્રાય ચોક્કસ આપે, પણ આજ દિન સુધી ચીફ ઓફિસરે અભિપ્રાય આપેલ નથી. ફરથી એક સુરત રોયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને કંપની છે, એને પણ આજ 34 લાખ, એક બીજું 12 લાખ આવો માતબર રકમના બિલો ચૂકવ્યા છે. એની અંદર પણ જીએસટી એક ટકો પણ લેવામાં નથી આવ્યો. તો એની માટે અમે ફરથી બિલો, એના બિલ બનાવવાની રીત, એને કેટલી ક્વોન્ટિટી છે, આખા એના 10-10 પાનાના કલસન્ડર્સ જે સરકારના નિમેલા, ગુજરાત સરકારના નિમેલા હોય, એના સહી સિક્કાવાળા બિલની કોપી સાથે ફરથી કમિશનરને આપી છે. અને કમિશનર સાહેબ, અમે એવું કહી છીએ કે આની અંદર આ જીએસટી ચોરી છે, કરોડો રૂપિયાની જીએસટી ચોરી ગારિયાધાર એકની અંદર જ મળે એમ છે. તો ખરેખર ગારિયાધાર આ નગરપાલિકાની અંદર માતબર રકમ જીએસટીની આવક થાય એમ છે, ગુજરાતની અંદર ક્યાંય ચોરી નહીં થઈ હોય એવી ચોરી પકડાય એમ છે. ગોપાલ ગોંડલિયા, જીટીવી ન્યૂઝ, ગારિયાધાર.